रिजर्व बैंके व्याज दरों में न कर्यो कोई फेरफार, रेपो रेट 4% पर अने रिवर्स रेपो रेट 3.35% पर यथावत। भारतीय वायुसेना आज 89मो स्थापना दिवस, हिंडन एयरबेस पर लड़ाकू विमानों दिखाड़ो आकाश में दम, पीएम मोदी ने राजनाथ सिंह आपी शुभकामना। હવે અરુણાચલ પ્રદેશમાં આમને સામને આવ્યા ભારત ચીન સૈનિકો, એલએસી પર 200 ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, ભારતીય જવાનોએ પાછા ધકેલ્યા। કોમર્શિયલ ગરબાની મંજૂરી માટે હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી, શેરી ગરબાને મંજૂરી તો પાટી પ્લોટમાં કેમ નહીં તેવી થઈ છે અરજી। દિવાળી પહેલા ધોરણ 1-5 વર્ગો શરૂ કરવા માટે સરકારે શરૂ કરી તૈયારીઓ, શિક્ષણ પ્રધાને કહ્યું કે કમિટીની રચના બાદ ચર્ચા કરીને નિર્ણય લેવાશે। સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનના થોડા જ અંતરે જન્મદિવસની જાહેરમાં ઉજવણી, ડાન્સરને બોલાવીને નોટોનો વરસાદ કર્યો, કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો। બનાસકાંઠામાં પોલીસના જાપ્તામાંથી લૂંટ, ધાડ અને પોક્સો અપહરણનો આરોપી ફરાર, તપાસ દરમિયાન માવસરી પોલીસને ધક્કો મારીને ભાગ્યો આરોપી। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર ગોચારો અકસ્માત, બે ટ્રક વચ્ચે રિક્ષા આવી જતા 3 લોકો ભડથું થયા હોવાની આશંકા, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે